નમસ્કાર વાચક મિત્રો, સાહિત્ય દર્શનની યુટ્યુબ ચેનલમાં હું પાટડિયા ભૌતિક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપ સૌની સમક્ષ એક પુસ્તક પરિચય, એક બુક રિવ્યૂ લઈને પ્રસ્તુત થયો છું. પુસ્તક છે અતરાપી, લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ. તો ચાલો આજે માણીએ ધ્રુવ ભટ્ટની લખેલી આ અતરાપી નવલકથાને. કે અતરાપી પુસ્તક જેટલી વખત વાંચીએ એટલું એને સમજવું અઘરું અને ઓછું પડે. દરેક વખતે નવા વિચાર ની દરેક વખતે નવી વિચારધારાની સ્ફૂરણા આપણા અંદર થયા કરે. દરેક પાત્રના વિચારોની નવીન દ્રષ્ટિઓ આપણને જોવાનું અચૂકપણે આ પુસ્તકમાંથી ને મળે. અતરાપી પુસ્તકને ઓળખવું હોય તો સૌ પ્રથમ ધ્રુવ ભટ્ટના પૂરતા પ્રવાહમાં ડૂબવું પડે. પ્રથમવાર આ પુસ્તક જ્યારે હાથમાં લેવાનું થયું ત્યારે શરૂઆતમાં લાગ્યું કે શ્વાન સામાન્ય છે, આગળ જતા કોઈ સરસ નાયક આવશે, કોઈ સરસ નાયિકા આવશે. પરંતુ હું તો વિચારતો જ રહી ગયો કે આખું પુસ્તક શ્વાન પર લખ્યું છે. અને એટલા જ માટે આ પુસ્તક વિશે કહેવાનું મન થાય કે આ પુસ્તકની વિશેષતા એ છે કે અહીંયા માન પાત્રોને એમને ગૌણ કરી અને શ્વાન પાત્રને હાઇલાઇટ કર્યા છે. એ પણ જીવનનું વાસ્તવિક અધ્યાત્મ સાથે અને અધ્યાત્મના રહસ્યોને દર્શાવતું. કે અહીં અત્રપી, અત્રપી એટલે અત્ર પ્લસ અપી, એટલે કે શુદ્ધ વર્તમાનમાં જીવન યાપન કરવું. ત્યારે મનુભાઈ ત્રિવેદીની આ પંક્તિઓ યાદ આવે કે જુદી છે જિંદગી મિજાજે મિજાજે, જુદી છે બંદગી નમાજે નમાજે, એક જ છે સમુંદર થયું એટલે શું, જુદા છે મુસાફર જહાજે જહાજે, ને જુદા અર્થ છે શબ્દ ના બોલવા પર, કે જુદા અર્થ છે શબ્દ ના બોલવા પર, શબ્દો એ જુદા અવાજે અવાજે. ખરેખર મનુભાઈ ત્રિવેદીની આ પંક્તિ આ પુસ્તકને સંપૂર્ણપણે બંધબેસતી થાય છે. કે કથાની શરૂઆત શારદ્રીવ નામની એક કૂતરીથી થાય છે. તેને બે નાના નાના ગલુડિયા કોલેયક અને સારમૈને જન્મ આપ્યો હોય છે. કોલેયક મોટો આજ્ઞાપાલક અને ભણી ગણીને હોશિયાર થવાની ઈચ્છાવાળો, જ્યારે સારમૈ વિપરીત રહસ્યથી સર્વદર, એને જે ઈચ્છા થાય તે જ કરે. બંનેની તાલીમ માટે ઉચ્ચ શ્વાન બનાવવા તેમની માતાની ઈચ્છા. જ્યારે જ્યારે સારમૈના મતે તે આપોઆપ ગલુડિયામાંથીને મોટા થશે એટલે શ્વાન બની જશે, એના માટે અલગથી તાલીમ લેવાની કંઈ જરૂર નહીં, પણ જે હોય તે એ બનવા બીજાની પાસે કેમ શીખવું પડે. સારમૈ હંમેશા પ્રશ્ન કરતો કે આપણે જે છીએ એ જ બનવા માટે બીજાની પાસેથી ને કેમ આપણે શીખવું પડે છે. આ દુનિયાની મસ્ત અને અલ્લડ હતી એના માટે. તો માળી પણ તેને ઓળખી ગયો અને એ માળી એને કહેતો કે યાદ રાખ તેરે કો બંધના નહીં હે. સારમૈ હંમેશા આઝાદીને જંગતો, બંધન મુક્ત રહેવાનું એની ઈચ્છા. આપણા મનમાં વિચાર પ્રગટાવતું પાત્ર છે આ સારમૈ. કુલકેય તાલીમ લી અને ગુરુપ્રિય શિષ્ય બની અને જીવન પોતાનું ખર્ચી નાખે છે. ત્યારે બીજી તરફ સારમૈ ગુરુને મળે છે પણ તેને પગે સુધા લાગતો નથી, જે મૂર્તિ પૂજા વ્યક્તિ પૂજા પર પ્રહાર સૂચક છે. અને અહીં સંસારના રહસ્યને સમજવામાં મથતા કોઈ પણ પ્રકારના બંધન વગર પોતાના માટે સ્વની શોધમાં ભ્રમણ કરતા સારમૈની કથા છે આ અતરાપી. જિંદગીની સફરમાં એકાંત રહેવાની આદત, કોઈને કહ્યા વિના મસ્તીથી ચાલતા રહેવાની આદત છે સારમૈની. કે કોઈને કંઈ જ પણ કહ્યા વગર તે ગમે ત્યાં નીકળી શકતો. મને સારમૈની દરેક વાત રહસ્યમય લાગતી. જ્યારે જ્યારે પુસ્તકની અંદર સારમૈની વાતો આવતી દરેક રહસ્યથી સર્વતર હતી. સારમૈની વાતો સમજવા માટે મગજને ખૂબ જ કષ્ટ આપવો પડતો, પણ દરેક વાત દરેક જુદી જગ્યાએ જુદા પાત્રો સાથે સારમૈ ખૂબ જ નિર્ભયપણે વર્તવાની જે એની આદત હતી એ અહીં ખૂબ સરસ રીતે જોવા મળે છે. માણસો બહુ શરતો મૂકે અને પોતાને શરતો બહુ માફક આવે નહીં. આવું સુંદર વાક્ય સારમૈ હંમેશા માણસો વિશે કહેતો કે માણસો બહુ શરતો મૂકે અને સારમૈને શરતો ફાવે નહીં. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈને કહ્યા વગર જ ગમે ત્યારે જતા રહેવું અને વધુ બંધનમાં બંધાવું નહીં, આ સારમૈનો સ્વભાવ. બસ આ જ રીતે તે રખડપટ્ટી કર્યા કરતો. સ્વનું શુદ્ધ સ્વરૂપ પરમ તત્વ છે અને સ્વની ખોજ માટે અમુક વખતે કોઈ પણ કારણ વગર બસ એમ જ પ્રકૃતિના રહસ્યો ઉકેલવા નીકળી પડવાનું હોય છે. પોતાની મરજી મુજબ જીવવાનું ફાવે
તેવું વર્તન એ સારમેયની વિશેષતા હતી. મિત્રો સાથે મરજી મુજબ રહેવા તે તૈયાર, પણ જો કોઈ એને બાંધવાની કોશિશ કરે તો સારમેય બંધાતો નહીં. ત્યારે એમની વચ્ચેના સંવાદો, સપનાની રમત ખરેખર ખૂબ જ વાંચવા જેવી છે. જગતના દરેક પ્રશ્નના ઉત્તર દેવા જરૂરી નથી. સારમેય બહુ મોટી વાત કહી ગયા છે આ પુસ્તકમાં. ધ્રુબટ એમના આજે પાત્ર સારમેય દ્વારા બહુ મોટી વાત કહે છે કે જગતના દરેક પ્રશ્નના ઉત્તર દેવા જરૂરી નથી. દુનિયાના મખબલી ઘોંઘાટમાં હું ખોવાઈ ન જાઉં. અને જેવા સારમેયના વિચારો આપણને એક ફિલોસોફી તરફ ખેંચી જાય છે કે આ દુનિયાના મખમલી ભર્યા ઘોંઘાટમાં કંઈ આપણે ખોવાઈ ના જઈએ, અને બધા જ પ્રશ્નોના જવાબ દેવા જરૂરી નથી હોતા. આવા ઉચ્ચ ફિલોસોફીવાળા વિચારો એક શ્વાનના મોઢેથી જ્યારે સાંભળવામાં આવે ત્યારે થોડું અચરજ ભર્યું, થોડું અચંબા ભર્યું તો લાગે, પણ ખરેખર વાંચવાનો ખૂબ આનંદ આવે. કોલકે આશ્રમમાં રહીને જિજ્ઞાસુને મોનિટર બનાવે છે ત્યારે સારમેય એને કહે છે કે તું કોઈને કંઈ પણ બનાવવાનું છોડી દે. આશ્રમમાં થોડો રોકાણ સમયે સારમેય પ્રવચન આપતી વખતે કહે છે કે જ્ઞાન એ પણ બંધન છે. ગુરુજી એને પૂછે છે કે તે શું જોયું, શું જાણ્યું, શું બોલ્યો અને શું સાંભળ્યું. ગુરુજી જ્યારે આશ્રમમાં તે રોકાય છે ત્યારે એને ચાર પ્રશ્ન પૂછે છે કે તે શું જોયું, શું જાણ્યું, શું બોલ્યો અને શું સાંભળ્યું. તે સમયે સારમેય એમને જવાબ આપે છે કે ઘણા અવાજોમાંથી ને જે સાંભળવા યોગ્ય હતું તે મેં સાંભળ્યું. હું હંમેશા જે કહેવા ઈચ્છતો હતો તે જ મેં કહ્યું, અને દ્રષ્ટિ પાસે જે આપેલું છે એ તમામ વસ્તુ મેં ધ્યાનથી જોઈ, અને અંતે મેં જાણ્યું કે હું જાણતો જ નથી. ખૂબ જ વિચારવૃદ્ધ જવાબ સારમેય આપે છે. અને જ્યારે નવલના અંતની અંદર સારમેય બીમાર પડે છે ત્યારે શકુ તેને મળવા આવે છે. તેની પીઠ પર હાથ ફેરવીને એની ચિંતા વ્યક્ત કરે છે. એ સમયે સારમેય શકુને કહે છે કે તું ચિંતા કરીને મને બંધનમાં ન બાંધીશ, તે પોતે પણ બંધાઈશ અને તું મને પણ બાંધીશ. તું મને મુક્ત રહેવા દે અને મને મુક્ત રાખ. પૃથા સંજય સાથેની વાતચીતમાં પણ ખૂબ જ સુંદર અને પોતાના હડકાયા ભાઈબંધનું મૃત્યુ જેવા પ્રસંગોને પણ તે એક જ પ્રાર્થના કરવી એને જરૂરી લાગે છે કે પૃથા સંજયને મળે છે. પોતાના હડકાયા મિત્રનું જ્યારે અવસાન થઈ જાય છે ત્યારે પણ એને એક જ વસ્તુ યોગ્ય લાગે છે, તે છે પ્રાર્થના કરવી. તેમ કરવું જરૂરી નથી લાગતું, હું જાણતો નથી, અને તેવું કોઈ પણ શકે. આ ત્રણ વાક્ય આખી નવલ અથરાપીનો મુખ્ય હાર્દ છે. આ ત્રણ વાક્ય સમજી જશો ને મિત્રો તો આખી નવલ તમને સમજાઈ જશે કે તમે તેમ કરવું જરૂરી નથી લાગતું, હું જાણતો નથી, અને હા તેવું હોય પણ શકે. બસ આ ત્રણ વિધાનની અંદર જ આખું પુસ્તક સમાયેલું છે. કોલકે તેને વિચારહીન વિવેકહીન ગણે છે, છતાં ખરાબ દશાની અંદર તે સારમેયની પાસે જાય છે ત્યારે સારમેય ઉદ્ધવમુખી બની અને પોતાનો માર્ગ બદલવા કહે છે. પણ તે સમયે તે જે વર્ણવે છે એ દેહની અવસ્થાથી વિશેષ નથી. કે જ્યારે સારમેય મૃત્યુ અવસ્થાની અંદર હોય છે, કોલકે એને મળવા જાય છે અને કહે છે કે હવે તું ઉદ્ધવમુખી બની જા, તારું જીવનનો અંત આવ્યો છે, તું પ્રભુ સ્મરણ કર, ત્યારે કહે છે કે જે અંત આવ્યો છે તે આ પાર્થિવ શરીરનો અંત આવ્યો છે, મારો અંત નથી આવ્યો, એટલે કે આત્મા અમર છે અહીંયા. અને તેને એવું કરવું ક્યારેય જરૂરી નથી લાગતું. આ તેમને અંતિમ સમયે તે એકલો જ રહેવાનું પસંદ કરે છે. અને છેલ્લા પ્રકરણની અંદર કોલકે ફરી જન્મ લેતા પહેલા અદૃશ્ય દેવાત્મા પાસે સારમેયને મળવા નરકમાં જાય છે. અને ત્યારે દેવો એને કહે છે કે હકીકતમાં તે ક્યાંય નથી, તે નથી સ્વર્ગમાં, તે નથી મૃત્યુલોકની અંદર. સારમેય થકી અહીં સ્વની ઓળખ માટે વિચારતા સ્વની અવસ્થાવાળા માનવીની વાત કરવામાં આવી છે. કે ધ્રુવપટે સારમેયના પાત્રથી કે જે સ્વની ખોજમાં નીકળેલા છે અને જે સ્વને ઓળખવા માંગે છે તેવા માણસોની વાત કરી છે. ને ખરેખર ફિલોસોફીનું એક સુંદર ચણતર આ નવલની અંદર ધ્રુવભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. બસ અંતે હું એટલું જ કહીશ કે જુદી છે જિંદગી મિજાજે મિજાજે, જુદી છે બંદગી નમાજે નમાજે, જે એક જ સમુંદર થયું એટલે શું,
જુદા મુસાફર જહાં છે જહાં છે, ને જુદા અર્થ છે શબ્દોના બોલવા પર, કે જુદા અર્થ છે શબ્દોના બોલવા પર, શબ્દો એ જુદા અવાજે અવાજે, કંઈક આવો જ અનુભવ આ પુસ્તક વાંચતી વખતે થાય છે. થેન્ક યુ સો મચ સાહિત્ય દર્શન સાથે જોડાયેલા બધા જ દર્શક મિત્રોનો, જે મને અત્યારે સાંભળી રહ્યા છે અને જે યુટ્યુબ ચેનલ દ્વારા મને સાંભળશે, તે દરેક દર્શક મિત્રોનો હું હૃદયના અંતરથી આભાર માનું છું. થેન્ક યુ.